મોજ શોખ પૂરા કરવા વ્યક્તિ કાંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે અને તે પણ ગુનાખોરીની દુનિયામાં પણ પહોંચી જાય છે. આવા જ રીઢા ગુનેગારને ચોરીના મુદ્દામાલ સાથે જેતપુર પોલીસે ઝડપી લીધો છે. કોણ છે ચોર જોઈએ આ રિપોર્ટમાં. જેતપુર શહેરના રાજેશ્વરી સોસાયટીમાં રહેતા અને જેતપુરના સ્ટેન્ડ ચોક વિસ્તારમાં મહાવીર શોપિંગ સેન્ટરમાં પેઢી ધરાવતા અને ડુંગળી બટેટાના હોલસેલ વેપારી જયદીપભાઈ કેસરિયા નામના વેપારીએ જેતપુર પોલીસ સ્ટેશનમાં 2 દિવસ પહેલાં પોતાના બંધ મકાનમાં ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. સાથે જ ફરિયાદીની પત્ની બીમાર હોવાથી જેતપુરના કણકિયા પ્લોટમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરેલ હતી. પત્નીની સારવાર માટે પતિ હોસ્પિટલમાં જ રોકાયા હતા. ત્યારબાદ ફરિયાદી પોતાના મકાને જતા મકાનનો મેઇન દરવાજો તૂટેલો હતો અને રસોડાનો દરવાજો પણ તૂટેલો અને દરવાજામાં બાખોરું પાડેલું જોવા મળ્યું હતું. ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં હતો. સાથે જ વેપારીના બંધ મકાનમાં ઘૂસેલા તસ્કરોએ તિજોરી તોડી તેમાંથી 3.85 લાખની રોકડ, સોનાનો સેટ, 2 સોનાની વીંટી, 3 સોનાના ચેન, 2 સહિત સોનાના દાગીના જેની કિંમત રૂપિયા 95 લાખની કિંમતના 15 તોલા સોનાના દાગીના મળી કુલ 7.80 લાખની તસ્કરો ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ જેતપુર સિટી પોલીસની અલગ અલગ ટીમો અને રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં હતી. તે દરમિયાન પોલીસને મળેલ બાતમીના આધારે ચોરીની ઘટનાને અંજામ આપનાર રીઢા ગુનેગારને રોકડ રકમ, સોનાના દાગીના સહિત તમામ મુદ્દામાલ સહિત ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી લીધા હતા. આરોપીની શું હતી મોડસ ઓપરેન્ડિસ અને શા માટે કરતા હતા ચોરી? ચોરીની ઘટનાને અંજામ આપનાર આરોપીઓ સૌ પ્રથમ દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારમાં જઈને બંધ મકાનને તારું મારેલું જોઈને ત્યાં રેકી કરતા, બાદમાં રાત્રિ દરમિયાન બંધ મકાનના દરવાજા તોડી ચોરી કરવાની ટેવ ધરાવતા હતા. સાથે જ આરોપીઓને પૈસાની જરૂર હોવાથી અને મોજશોખ કરવા માટે વધુ પૈસા જોઈતા હોવાથી ચોરીઓ કરતા હોવાની કબૂલાત આરોપીએ પોલીસ સમક્ષ આપી હતી. સાથે જ ઝડપાયેલા આરોપીમાંથી મુખ્ય આરોપી ઉમેશ ઉર્ફે ઉંદર ડી રમણીકભાઈ વાળા વિરુદ્ધ અલગ અલગ 19 જેટલા ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. અન્ય આરોપી જયેશ ઉર્ફે ટકો ભાયાભાઈ ગઢવી વિરુદ્ધ પણ 2 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. જ્યારે ગુનાખોરીની દુનિયામાં પગ મૂકનાર આરોપી રવિ અંબાભાઈ કારતન્યા પહેલી જ વારમાં પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. હાલ તો ઝડપાયેલા 3 આરોપીઓના મોજ શોખ તો પૂરા ન થયા, પરંતુ જેલની હવા ખાવાનો વારો આવ્યો. સુરેશ પાલ્યા, જડેશ ટીવી, જેતપુર. કેસરિયા જયદીપ દલસુખભાઈ. ₹385,000 રોકડા, 15 થી 16 તોલા સોનું અને 12:30 એક વાગે હું હતો નહીં. ચોર ઠેકી અને દરવાજો તોડી અને અંદર ઘૂસી અને દાગીનાને રોકડ રકમ લઈ ગયા. પછી મેં બીજે દિવસે ખબર પડી એટલે જેતપુર સિટી પોલીસમાં ફરિયાદ કરી. તમને કઈ રીતે ખબર પડી ચોરી થઈ છે? હું 3:30 વાગે હું દવાખાનાના કામમાં હતો એટલે હું નહોતો હાજર. બીજે દી 3:30 આવ્યો બપોરે, એટલે મેં જાણ્યું તો દરવાજો તૂટેલો હતો. પછી મેં સીધો